સાહેબ સાહેબ પેલો પાણી પાસે શું થયું? હા હમણાં જ દેવરાજ. દેવરાજ? હા હમણાં જ કોઈએ દેવરાજને કોતરોમાં પાણીના વેડા પાસે જતો જોયો છે. સરસ, તમે લોકો તૈયાર થઈ જાઓ. લક્ષ્મણસિંહ, 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 ચાલો. ક્યાં જવા? એક પણ સવાલ નહીં જોઈએ, ચાલો. તમે લોકો એક વાત સમજી લો, મારા હુકમ વિના કોઈએ પણ એની પર હુમલો કરવાનો નથી. કેમ સાહેબ? હું એકલો જ એને પહોંચી વળીશ. હવે એને પહોંચી વળવા જતા પહેલા તમે ક્યાં પહોંચી ના જાઓ એનું ધ્યાન રાખજો સાહેબ. મારી એક વાત સમજી લો, મારે એને જીવતો જ પકડવો છે અને એટલે જ મેં તમને લોકોને હથિયાર રાખવાની ના પાડી છે. પણ એના માટેનું ઇનામ તો એને જીવતો કે મૂવો પકડવા માટેનું છે સાહેબ. મેં એક વાર કહ્યું ને, તમારે લોકોએ કશું જ કરવાનું નથી, હું એકલો જ એને પકડી પાડીશ. સાચવીને આગળ વધજો, મને લાગે છે એ જ છે. દેવરાજને માન ને અમન્ય જાળવતો શેખ છોકરા નવો નવો ભરતી થયો લાગે છે. મારી ભરતી તારી ઓટ માટે છે, તારા દિવસો ભરાઈ ગયા છે. બકરી થઈને વાઘને શું કામ છંછેડે છે હેડવા માનને? જો છોકરા, સિંહ ભૂખ્યો મરી જાય તો પણ ઘાસ નથી ખાતો, હું છોકરડા પર હાથ નથી ઉગામતો. મોઢું ખોલતો તારું, દાંત ગણી લઉં, 32 આવ્યા છે હજુ. જરા મોં સંભાળીને વાત કર, નહીં તો આ તારી સગી નહીં થાય. આવા રમકડાથી મેં બહુ રમી લીધું છોકરા, તું રમ એકલો એકલો. મને જવા દે, મારે બાળ અત્યારના પાપમાં નથી પડવું. કીચડના કીડાને રેશમની તળાઈ પર ફરવા ન દેવાય. કીડો કહેતા પહેલા વિચાર કરજે છોકરા, નહીં તો ફૂંકી મારીશ. ફૂંક મારીશ પણ શ્વાસ જ અંદર થઈ જશે તો? મને આવી ભાષા ગમતી નથી. રેવાઈ જવું પડશે. બોરિંગ નાક પર પગ ન મૂક, પાણી નહીં માંગે. પોલું વગાડ્યું સાંભળેલું વાગતું નથી દેવરાજ. શું જોઈએ છે તારે? તારું મોત. કોઈ આગળ વધજો નહીં. છંછેડવાની
માંચુઓ ભઈ બાત માંચુઓ ભઈ બાત